નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે પશુપાલકો માટેના મહત્વપૂર્ણ સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની 106 પૈકીના કુલ 101 ઘટક માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. અને હાલમાં તાજેતરમાં મળતી માહિતી અનુસાર આવનાર સમયમાં પશુપાલકો માટેની જે પશુપાલનને લગતી 31 યોજનાઓ છે તેના માટે પણ ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. તો મિત્રો, આમ જે પશુપાલકો માટે ખુશ ખબર છે, કેમ કે પશુપાલનને લગતી 31 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. અને તેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ એક પશુપાલક હોય અને પશુપાલનને લગતી આ વિવિધ યોજનાઓમાં લાભ મેળવવા માંગતા હોય તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આજના ન્યૂઝપેપરમાં જાહેર ખબર આવેલી છે અને જાહેર ખબર આ પ્રમાણેના છે કે રાજ્યના પશુપાલકો જોગ જાહેર ખબર. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વર્ષ 2023-24 માટે અમલી વિવિધ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. અને ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 1/5/2023 થી તારીખ 15/6/2023 દરમિયાન પોર્ટલ ખુલ્લું રહેશે. તો આમ મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ છે તેના માટે 1/5/2023 એટલે કે 1 મે 2023થી લઈ અને 15 જૂન 2023 દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અને લાભ લેવા ઈચ્છતા તમામ પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ iKhedut.gujarat.gov.in પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તે યોજના અંતર્ગત રાજ્ય જિલ્લાના કુલ લક્ષ્યાંકના પ્રમાણમાં નિયત થયેલ સમય મર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તે યોજના કે યોજનાઓ પૂરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે. જે બાબત આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે. તો આમ મિત્રો, જો લક્ષ્યાંક કરતાં ઓછી અરજીઓ પ્રાપ્ત થશે તો પોર્ટલને વધુ સમય માટે ખુલ્લું મૂકવામાં આવશે. પણ હાલ પૂરતી જે 15/6/2023 એ પોર્ટલ બંધ કરવાની છેલ્લી તારીખ છે. તો આમ 1/5/2023થી લઈ અને 15/6/2023 દરમિયાન જે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ છે તેના માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ રહેશે. તો આ યોજનાઓમાં સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈ મુજબ દિવ્યાંગ પશુપાલક ઉમેદવારો લાભ લઈ શકે છે. અને યોજના અંગેની વધુ જાણકારી માટે નજીકની પશુ સારવાર સંસ્થા કે કચેરીનો સંપર્ક કરવો, જેની રાજ્યના સર્વ પશુપાલકોએ નોંધ લેવી. તો આ પ્રમાણેના મિત્રો, પશુપાલકો જો જાહેર ખબર આપવામાં આવેલા છે. અને આવનાર સમયમાં એટલે કે 1 મે 2023થી પશુપાલનને લગતી યોજનાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલનો એક સ્ક્રીનશોટ જોઈ લઈએ અને તેમાં પશુપાલનને લગતી કેટલી કુલ યોજનાઓ છે તે પણ આપણે જાણી લઈએ. તો મિત્રો, કુલ ઘટકોની સંખ્યામાં આપણે જોઈએ તો અહીંયા અલગ અલગ વિભાગની જે કુલ ઘટકો છે તે ઉપલબ્ધ છે, જેમાં આપણે અહીંયા ક્રમ નંબર 2 ઉપર જોઈ શકીએ છીએ કે પશુપાલનની યોજનાઓ. તો પશુપાલનના કુલ 31 ઘટકો છે, જેમાં હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે ઉપલબ્ધ ઘટકની સંખ્યા 0 છે, જે 1 મે 2023ના રોજ ખુલશે. એટલે અહીંયા 31 ઘટક માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે કે તે પૈકીના કેટલાક ઘટકો માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થશે તે આ જાહેર ખબરમાં સ્પષ્ટ થતું નથી. તો આવનાર સમયમાં જ્યારે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે કઈ કઈ યોજના અને કેટલી યોજના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે તેના વિશે અલગથી એક વિડીયો બનાવી અને માહિતગાર કરીશું. તો મિત્રો, આશા રાખું કે આઈ ખેડૂત પોર્ટલમાં જે પશુપાલનને લગતી યોજનાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતની જે જાહેર ખબર આવેલ છે તેના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે.
આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ